યુરોપિયન આર સમર્થિત ઇન્ટરનેશનલ રેન્જ રેન્જ હવે અમદાવાદમાં ઉપલબ્ધ જોવા મળશે અને નવી તેમના માટે ભારતની નંબર વન ઇન વિટ્રો ડાયગ્નોસ્ટિક કંપની અને ઉભરતા માર્કેટ પર લક્ષ્ય આપતા અગ્રણી ગ્લોબલ પ્લેયર્સમાંની એક કંપની ટ્રાનેશિયા ગ્રુપ તેમની ચાલીસમી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે જાહેરાત કરવામાં આવી કે તેની ઇન્ટરનેશનલ હેમેટોલોજી રેન્જ હવે અમદાવાદમાં ઉપલબ્ધ બનશે યુરોપિયન આર એન્ડ ડી દ્વારા સમર્થિત ત્રણ પાર્ટ ડિફરેન્શિયલ એનાલાઇઝરથી પાંચ પાર્ટ ડિફરેન્શિયલ એનાલાઇઝર ફૂલી ઓટોમેટેડ હેમેટોલોજી એનાલાઇઝર્સ રિએજન્ટ અને કંટ્રોલ કે જેમાં અનેક વિશેષતાઓ છે કે જે સચોટ નિદાન માટે સંસ્થાઓ ક્લિનિશિયન્સ અને લેબ ટેકનોલોજીસને મદદ કરશે એચ ત્રણસો સાઠ એચ પાંચસો સાઠ અને એ લીટ પાંચસો એંસી હેમેટોલોજી એનાલાઇઝર્સનો યુરોપ અને વિશ્વક માર્કેટમાં બહોળો ઉપયોગ થાય છે આ અંગે ટ્રાસ એશિયા બાયોમેડિકલ્સ લિખિનના ચેરમેન તથા મેનેજિંગ ડિરેક્ટર સુરેશ વજરાણી સિનિયર એડવર્ટાઇઝર અનિલ જોટવાણી તથા બિઝનેસ યુનિટ હેડ એમડી પેથોલોજી ડૉક્ટર પ્રિત કૌર ઉપસ્થિત રહ્યા હતા અને માહિતી આપી હતી વર્ષોથી અમદાવાદ મેડિકલ ટુરિઝમના શહેર તરીકે ઓળખ પામ્યું છે કેમ કે અહીં મોટી સંખ્યામાં હોસ્પિટલ્સ અને મેડિકલ સેન્ટર્સ આવેલા છે આ રીતે હેમેટોલોજી એનાલાઇઝર્સ આવશ્યકતામાં વધારો થતો રહે છે પ્રતિષ્ઠિત સંસ્થાઓ વિવિધ પ્રકારના બ્લડ ડિસઓર્ડર્સનું નિદાન કરે છે આ ઉપરાંત અન્ય સરકારી અને ખાનગી સંસ્થાઓ પણ છે ટ્રાન્સ એશિયા વિવિધ સરકારી સહાયથી સંચાલિત કાર્યક્રમોમાં સામેલ રહે છે અને તેમાંથી એક હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયે તેમણે એક કાર્યક્રમ શરૂ કર્યો હતો ટ્રાન્સ એશિયાના ઇન્સ્ટ્રુમેન્ટ્સ વિવિધ આરોગ્ય સંસ્થાઓમાં ઇન્સ્ટોલ્ડ છે જ્યાં દરરોજ હજારથી વધુ સેમ્પલ્સનું મૂલ્યાંકન કરવામાં આવે છે ભારત હેલ્થ કેર પેરામીટરની ગુણવત્તા અને એક્સેબિલિટીમાં એકસો છોતેર દેશોમાં એકસો પિસ્તાલીસમાં ક્રમે છે સ્કિલ્ડ મેન પાવર એન્ડ ટેકનોલોજી સહિત મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ગુણવત્તાના મામલે નાના ગામો અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા સિત્તેર ટકા લોકો માટે સમસ્યા સર્જાતી હોય છે ટ્રાન્સ એશિયા ગુજરાતમાં પચીસથી વર્ષો સુધી ઉપસ્થિત છે માત્ર અમદાવાદ સુધી નથી પણ રાજકોટ ગોધરા સુરત મહેસાણા બરોડા અને કચ્છમાં પણ સાધનો અને સર્વિસ ટીમ સાથે પહોંચ્યા છે લેબોરેટરીઝ અને પેથોલોજીસ્ટ દ્વારા અનુભવતા પડકારોને ધ્યાનમાં રાખીને ટ્રાન્સ એશિયા હેલ્થ પ્રોફેશનલ્સ પર દર્દીઓને ઉત્તમ શક્ય એવી સારવાર આપીને મદદ કરે છે હેમેટોલોજી એનાલાઇઝર્સનો વ્યાપક ઉપયોગ દર્દી અને રિસર્ચ સેટિંગ રોગ નિદાન અને મોનિટરિંગ સાથે બ્લડ સેલના કાઉન્ટ અને તેને કેરેક્ટરાઇઝ કરે છે દર્દીઓમાં ભાગના લોકો એનેમિયા થેલેસેમિયા સિકલ સેલ એનિમિયા હેમોફિલિયા અને હેમોગ્લોબિન પેથિસના પીડાતા હોય છે આ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આમ ખાસ કરીને પશ્ચિમ બંગાળ પછી ગુજરાત માટે વધુ સંબંધિત સાબિત થશે કે જ્યાં થેલેસેમિક દર્દીઓની સૌથી વધુ સંખ્યા છે આઈઆરસીએસમાં દરરોજ પંદરસોથી વધુ લોકોને એનાલાઇઝ કરવામાં આવે છે જેમાં તેર વર્ષથી વધુ વયના બાળકો પણ સામેલ છે આ દર્શાવે છે કે ગુજરાતમાં વિવિધ હેમોગ્લોબિનો પેથોસનો ફેલાવો છે ગુજરાત સરકાર પાસે ગુજરાતને થેલેસેમિયા મુક્ત કરવાનું મિકેનિઝમ છે અને ટ્રાન્સ એશિયાના ઇન્સ્ટ્રુમેન્ટ્સ તેમાં મહત્વની ભૂમિકા ભજવે છે સંજીવ કુમાર રાજપૂત સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ